ગુજરાતની સુરતમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતા ખાનગી હોસ્પિટલો દ્વારા ખોટી માહિતી દર્દીના સંબંધીઓને આપવામાં આવતી હોવાની વાત સામે આવી હતી. સુરતમાં કોરોના કેસની સાથે હોસ્પિટલમાં બેડની પણ અછતની ચર્ચા થઈ હતી, જેને જોતા મનપા તંત્ર દ્વારા હોસ્પિટલમાં કેટલા બેડ અને કેટલા બેડ કોવિડ માટે ઉપલબ્ધ છે. ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક નજીક એક શ્રમજીવી મહિલા પર ફાયરિંગ થયું હતું. રાત્રિ કર્ફ્યુ દરમિયાન બનેલી ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. લગભગ 38 વર્ષના સંગીતાબેન આહિરને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોરોનાના કપરા કાળમાં લોકોના અમાનવીય વર્તનના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેની સાથે સાથે માનવીય અભિગમ દાખવનારા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. સુરતના પોલીસ કર્મીએ કર્ફ્યુના સમય બાદ બાળકોને મદદરૂપ થઈને પોલીસ કર્મચારીઓની છબીને ઉજળી કરી છે. નાના બાળકોને પોતાના ઘરે પહોંચાડવામાં મદદ કરતા ગરીબ બાળકોએ પોલીસનો આભાર માન્યો હતો. કોરોના મહામારી સામે લોકો હવે પરમાત્માના શરણે જઈ રહ્યા છે. દાતાર આયુર્વેદ દ્વારા વિશ્વને કોરોના રૂપે મહામારીમાંથી ઉગારવા માટે પાલ ખાતે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે દવા સાથે દુવાની પણ આવશ્યકતા હોય છે. મહામારીના આ કપરા સમયમાં ડોક્ટર સતત દર્દીઓને સારવાર આપવાનું સેવા યજ્ઞ કરી રહ્યા છે. બીજી તરફ ધર્મના મહંતો સંતો પ્રભુ પ્રાર્થના કરીને લોકોને આ મહામારીમાંથી હેમખેમ બહાર લાવવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે.